भगवान त्रीजा संभवनाथ जीतारी नृप नंदनो चलवे शिव सात सेना नंदन चंदने पूजो नो अंगे। राजा जीतारी अने माता सेना सेनानी कुक्षी मा प्रभु नो आत्मा पधार्यो अने जे समय प्रभु पधार्या ए समय एवो हतो खेतरो मा धान्यनी उत्पत्ति जे थवानी हती एटली थवानी हती अमुक ज धान्य थवानु हतु पण ज्या परमात्मा माताની कुक्षी मा उतर्या અને તમામ ખેતરોમાં તમામ પ્રકારના ધાન્ય પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થયા। ગૌની પણ એક સીઝન હોય છે, ચોખાની પણ એક સીઝન હોય છે, શિયાળામાં અમુક હોય, ઉનાળામાં અમુક ધાન્ય થાય, ચોમાસાની અંદર અમુક ધાન્ય થાય। પ્રભુના પ્રભાવે તમામે તમામ ખેતરોમાં તમામે તમામ પ્રકારના ધાન્યો એ પણ ઓછા નહીં પુષ્કળ પ્રમાણમાં થયા, જે અસંભવ હતું। અને અસંભવનું શું થયું? સંભવ। મારા દીકરાના જન્મ પછી મા બાપે જાહેર કર્યું અસંભવ સંભવ થયું, માટે આ ભગવાનનું નામ શું પાડવામાં આવે છે? સવાસો થી અધિક તપસ્વીઓ જયારે શરૂ કર્યું ત્યારે પૂછતા હતા, સાહેબ આ તપ અસંભવ થશે ખરો? 72 દિવસ નો તપ, કેટલાક ને તો ઉપવાસ હોય તો કરવું જોઈએ, છઠ હોય તો નથી કરવું। પણ જયારે શરૂ કર્યું આગળ વધતા ગયા અને આજે 24મા પરમાત્માના છઠનો છેલ્લો દિવસ આવી ગયો, અસંભવ સંભવ થઈ ગયું। આવા સંભવનાથને જયારે પણ તમારા જીવનમાં લાગે કે આ ઇમ્પોસિબલ છે, અસંભવિત છે, ત્યારે ભગવાન સંભવને યાદ કરી અને કાર્ય કરો, બધું જ સંભવિત થઈ જશે। બોલ સંભવનાથ ભગવાન કી જય। અને ભગવાન અભિનંદન, માતાની કુક્ષીમાં જયારે અભિનંદન સ્વામી પધાર્યા, માતા સિદ્ધાર્થા વૈશાખ સુદ 4 દિવસે માતાની કુક્ષીમાં પ્રભુ પધાર્યા। 2-4 દિવસ ગયા, ગર્ભાવસ્થામાં પ્રભુ રહ્યા અને અચાનક મહારાણી સિદ્ધાર્થા પોતાના રાજભવનના જરૂખા પાસે ઉભા હતા અને થોડી વારમાં આખું આકાશ વિમાનોથી છવાઈ ગયો। એક મિનિટ માટે તો ડર લાગ્યો, આ શું છે? પણ આસમાનમાંથી આવેલા દૈવી વિમાનોમાંથી દેવતાઓ અને ઇન્દ્રો બહાર નીકળ્યા, માતાની પાસે આવ્યા, માતાની કુક્ષીમાં રહેલા પ્રભુના ચરણોમાં વંદના કરી, માતાને વંદના કરી અને પાછા ક્ષેમ કુશળ પૂછીને ચાલ્યા ગયા। પછી આવું એક વાર નહીં, બે વાર નહીં, 25 વાર, 50 વાર, 100 વાર બન્યું। જયારે જયારે દેવતાઓને મન થાય ત્યારે ત્યારે દેવતાઓ પ્રભુને વાંધવા, પ્રભુને અભિનંદવા માટે પોતાના વિમાનને લઈને આવી જતા અને આ જોયા પછી જયારે પ્રભુનો જન્મ થયો ત્યારે મા બાપે નક્કી કર્યું કે જેઓ ગર્ભમાં હતા ત્યારે એમને વારંવાર એમને અભિનંદવામાં આવ્યા છે, માટે આ બાળકનું નામ અભિનંદન પાડવામાં આવે। બોલો અભિનંદન સ્વામી ભગવાન કી જય। ચાલો ચારે ચાર પરિવાર ઉભા થઈ જજો, વચલા પરિવારે બેઠા જ રહેવાનું। તમારા સૌના સદનસીબે 1200 વર્ષ પ્રાચીન પરમાત્મા શાંતિનાથ ભગવાન બિહાર અને છત્તીસગઢની બોર્ડર પરથી પ્રાપ્ત થયેલા અને ટૂંક સમયમાં ગચ્છાધિપતિ આદિ ગુરુ ભગવંતોના શુભ હસ્તે પાર્શ્વ લક્ઝુરિયા જિનાલયની અંદર પ્રતિષ્ઠિત થવાના જ, એ આજે આપણા મહોત્સવના મૂળ નાયક પ્રભુ બન્યા છે। લાભાર્થી પરિવારે ત્યાં જ બેસવાનું અને બેઠા બેઠા પ્રભુને વધાવવાના। 300 કિલોના પ્રભુ, 300 કિલો સોમપુરા અને બાંધકામ કરનારા સાઇટના માણસો સિવાય પ્રભુ હલી ન શકે। ગઈકાલે તો એ આવીને મૂકી ગયા, પણ અહીંથી પ્રભુને ત્યાં કેમ ચડાવવા? પણ જુઓ, આપણા ભાવ જયારે ઊંચા હોય ત્યારે ઊંચામાં ઊંચા પ્રભુ હળવા ફૂલ થઈ જતા હોય, અશોકભાઈ સાક્ષી છે। માત્ર 2 મિનિટમાં આપણા સંઘના 20 યુવાનોએ પ્રભુને ત્યાંથી લઈ અને સીધા ઉપર સ્ટેજ ઉપર બિરાજમાન કર્યા છે। 300 કિલોના આ પ્રભુને
आज सवारे 5 वाग्या थी लईने 9 वाग्या सुधी अपना ओपेरा संघना 20 युवानों गई काल थी जबरदस्त मेहनत करी अने तमाम परमात्माओं ने बिराजमान कर्या अने अद्भुत व्यवस्था करी आपी छे। हवे आ चारे चार परमात्मा एमनी स्तुति शुरू थाय छे। टेम्पलेट सबने आपवामां आव्युं छे। निलेशभाई भक्तिपूर्वक 4 स्तुति बोलशे, भक्ति गीतो लेशे, ત્યાં સુધી ધૂપ દીપ ચામર અને વધામણા તમારા ભગવાનની સમક્ષ કરજો, તમારા પ્રભુને ફૂલોથી વધાવજો, કાર્ય પૂરું થાય પોતપોતાની જગ્યાએ બેસી જજો અને 5 થી 8 નંબરના રેડી